કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર સ્વાધ્યાય 1.5 ની અંદર ક્વેશ્ચન નંબર 5 જોઈએ આપણી પાસે। આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો। છેદનું સમીકરણ આપણે તો સર 9 સૂચ્યા ના છેદનું સમીકરણ જે છેદમાં રહેલી અસમય સંખ્યાઓ તમે રૂટમાં જોતા હશો સંખ્યાઓ છેદમાં રહેલી અસમય સંખ્યાઓને સમય સંખ્યામાં ફેરવવું એને શું કહેવાય છેદનું સમીકરણ। પહેલા કર્ણ એવું આવતું અત્યારે તમને જાણત આવતું પણ પહેલા 8માં 9માં આવતું કે છેદમાં રહેલી અસમય સંખ્યાને સમય સંખ્યા ફેરવવું એટલે શું થાય એનું નામ છેદનું સમીકરણ। થોડુંક સમજીએ જલ્દી સમજાઈ જશે। જોઈએ આપણે આન્સર એક બનાવવાનો ટ્રાય કરીએ। આન્સર એક રકમ લખી દે 1√7। અહીંયા સિંગલ સંખ્યા છે એટલે જલ્દી થઈ જશે। હવે મારે √7માં જે છે √7 એવી રકમનો ઉપયોગ કરું કે આ રૂટ નીકળી જાય તો શું કરવાનું કે જે તમને વર્ગમૂળમાં રકમ આપેલી છે એ જ રકમને અંશમાં ગુણવાની અને છેદમાં ભાગવાની આવું આપણે આગળ કરતા હતા। તો હું આમ લખી શકું ગુણ્યા √7 છેદમાં √7। સર તમે તો કહેતા હતા કે અંશમાં ગુણવાનું છેદમાં ભાગવાનું તો અહીંયા કેમ ભાગાકાર થાય છે અંશ અને છેદમાં આ અંશ અને છેદ હોય તો આ છેદમાં શું થશે ભાગાકાર થશે એટલા માટે। હવે અંશનો ગુણાકાર અંશમાં કરી લે છેદનો ગુણાકાર છેદમાં 1√7 કરશો તો શું જવાબ આવશે √7 જ આવશે। છેદમાં √7 √7 કરીએ 37 49 હું તમને આખું સ્ટેપ સમજાવું છું એટલે જલ્દી ખ્યાલ આવે। √7 ને √7 વડે ગુણો તેથી શું આવે √ 37 49। હવે તમે જોઈ શકો છો છેદમાં વર્ગમૂળમાં 7 છે રૂટ એટલે શું થશે વર્ગમૂળ તો વર્ગમૂળમાં 49 જે છે એનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ કેટલું નીકળી શકે 7 તેથી અંશમાં √ 7 આમ નામ રહેશે કારણ કે એનું કોઈ આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી। છેદમાં વર્ગમૂળમાં જે 49 આપેલા છે એનું વર્ગમૂળ કાઢશું શું નીકળશે 7 તો આપણો જવાબ થયો કે √7 ના છેદમાં 7। આપણને શું કીધું છેદનું સમીકરણ છેદમાં જે રહેલી અસમય સંખ્યા જે છે એને સમય સંખ્યા ફરી ગઈ શું જવાબ થઈ ગયો 7 પણ કેવા 7 રૂટ વગરના તેથી આ એનું શું થયું છેદનું સમીકરણ શું જવાબ મળ્યો √ 7 ના છેદમાં 7। ફરી સમજાવ દઉં કે આપણે એવી રકમ છે અહીંયા જે રકમ આપેલી છે એ જ રકમને અંશમાં ગુણવાની છેદમાં ભાગવાની એટલે એ રકમને અંશમાં પણ મૂકવાની છેદમાં પણ મૂકવાની અંશ અંશનો ગુણાકાર અંશમાં છેદ છેદનો ગુણાકાર છેદમાં। હજી તમે આગળ જેમ જેમ સમજતા જશો એમ એમ જલ્દી ખ્યાલ આવશે। રકમ નંબર 2 જોઈએ એટલે અહીંયા બનાવી આન્સર 2 રકમ લખી આપણી પાસે અહીંયા આન્સર 2 માટે 1√7 √6। હવે અહીંયા એક રકમ હતી અહીંયા બે રકમ છે તો પણ પ્રોસેસ એની એ થશે પણ અહીંયા માઇનસ છે તો સામે એને ઓપોઝિટ મૂકવાનું તો માઇનસ નું શું થશે પ્લસ તો કઈ રીતના કરશું 1√7 √6 ગુણ્યા આની ઓપોઝિટ મૂકશું √7 પ્લસ √6 એની ઈદ રકમ નીચે √7 પ્લસ √6 અંશમાં ગુણ્યા છે છેદમાં ભાગશું અંશ અને છેદમાં ઓકે ખ્યાલ આવ્યો આ રકમને અંશમાં ગુણીએ અને છેદમાં ભાગીએ પણ જ્યારે બે રકમ હોય અહીંયા માઇનસ હોય તો શું થઈ જશે બંને જગ્યા પર પ્લસ જો પ્લસ હોય તો શું થઈ જશે માઇનસ। હવે જેમ આપણે આગળની ગણતરી કરીએ √7 પ્લસ √6 ને 1 વડે ગુણીએ તો શું જવાબ મળશે એની રકમ મળશે અંશમાં લખી દે √7 પ્લસ √6 છેદમાં આપણે સદરૂપ આપીએ છેદમાં આપણી પાસે સદરૂપ આપવું હોય બે રીતના આપી શકશો √7 ને પહેલા સૌથી પહેલા કોની સાથે ગુણી લો √7 સાથે આખી પ્રોસેસ સમજાવું છું એટલે જલ્દી ખ્યાલ આવશે તો 37 49 આગળ √7 ને કોની સાથે ગુણશો √6 વડે પણ કેવી રકમ છે પ્લસમાં 7 6 42 √6 છે એટલે ગુણાકાર કરું છું
रूट सात की गणतरी पूरी थी गया पछी कोनी निशानी छे माइनस तो माइनस मुकी दे रूट छ ने कोनी साथे गुणसो सात वडे छ सत्ता बेतालीस आगळ रूट छ के मा छे माइनस मा रूट छ के नाम छे प्लस मा माइनस प्लस माइनस रूट छ ने रूट छ वडे गुणो छ छ छत्रीस हवे अहीं तमे जोई सको छो छेद मा बे रकम सरखी छे प्लस रूट मा बेतालीस माइनस रूट मा बेतालीस दूर करी सकसु दूर कर दिए तेथी अंश मा आपणो जवाब रहेशे रूट मा सात प्लस रूट मा छ छेद मा रूट मा ओगण पचास माइनस रूट मा छत्रीस अंश मा कोई सादरूप आपी सकता नथी आम नाम राखी दे छेद मा रूट मा ओगण पचास छे वर्गमूल मा ओगण पचास नू वर्गमूल काढे केटलू निकळशे सात माइनस ना माइनस छत्रीस नू वर्गमूल काढो केटलू निकळशे छ आ सिवाय पण आपणे सादरूप आपी शके रूट मा सात प्लस रूट मा छ अंश मा कई करी सकता नथी छेद मा सात माथी छ बात कर दियो एक तो आपणो शुं बनी जशे जवाब रूट में सात प्लस रूट में छ ना छेद में एक आ शू थू छेद नु समयकरण ते आ स्टेप थी ते सूत्र उपयोग कर सकता था क्यों सूत्र है अपने आगली संख्या में जोशू ए नो स्क्वेर माइनस बी नो स्क्वेर सूत्र अपने आम आप ए प्लस बी बीजा काउंस में ए माइनस बी के बने बे काउंस की संख्या सरखी हो तो अँ काउंस बना जैसे आगली रकम में अपने आ वस्तु सूत्र प्रमाण गणतरी समझा तमने आ पहेलामां तमने आखी रीत समजावीनो कारण छे तो तमने ख्याल आवे के कई रीतना आपणे गणतरी करे छे अने बीजी जे थर्ड संख्या जे शीखीए छे एमां आपणे सूत्रनो उपयोग करीए रकम नंबर 3 एटले आपणे आंसर बनाव्यो थर्ड आंसर थर्ड रकम लखी दईए एक ना छेदमां रूटमां 5 प्लस रूटमां 2 रूट में पांच और रूट में बे ने अपने छेद नु समयकरण करव आ रकम ने अंश में गुणसो ने छेद में भागसो पण अहीं कई निशानी छे प्लस नी तो शू थई जशे माइनस तेथी एटले के अहीं प्लस में कराई एक ना छेद में रूट में पांच प्लस रूट में बे गुणिया अंश में रूट में पांच रूट में बे हवे अहीं प्लस नी निशानी छे तो कई निशानी आवशे माइनस वेरी गुड सेम वस्तु छेद में मुकी दियो रूट में पांच माइनस रूट में बे अंश नो गुणाकार अंश में कर लिए छेद नो गुणाकार छेद में कर लिए हवे अंश में जो पांच माइनस रूट में बे ने तमे एक वडे गुणसो जवाब में कोई फेरफार थशे थशे नहीं थाय तो एनी ये संख्या मुकी दियो रूट में पांच माइनस रूट में बे छेद में अत्यारे रकम ने मुकू छू काउंस प्रमाणे કારણ કે આપણે રકમ નંબર 2 જોતા હતા મેં તમને કીધું હતું સૂત્ર સમજાવીશ આ હું આ મૂકી દઉં રૂટમાં 5 પ્લસ રૂટમાં 2 બીજા કૌંસમાં રૂટમાં 5 માઇનસ રૂટમાં 2 અહીંયા આપણે સૂત્ર આમ શીખી ગયા છે a પ્લસ b બીજા કૌંસમાં a માઇનસ b હોય તો a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર આ સૂત્રને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આઠમા ધોરણમાં આપણે શીખતા હતા बन्ने बे काउंस नी रकम केवी होवी जोईए सरखी होवी जोईए अने प्लस अने माइनस तो अहींया रूट मां जे 5 आपेला छे ने शुं गणी ले ए रूट मां जे 2 आपेला छे ने शुं गणी लो तमे बी सामे पण एनु ए थई जवानुं छे तेथी अहीं लखी दे रूट मां 5 माइनस रूट मां 2 नीचे शुं बनावी शकुं हुं आम बनावी शकुं ए नो स्क्वेर कीधो तो ए नो स्क्वेर कोण थशे रूट में 5 आखा काउंसनी 2 घात सूत्र शू मूकवा के छे माइनस माइनस मूकी दे बी नो वर्ग तो बी कोण छे वर्गमूल में 2 એટલે કે એની 2 घात अंश में कोई सदरूप पासे नहीं तेथी रूट में 5 माइनस रूट में 2 हवे समझो वर्ग रूट में 5 आपेला छे आम रूट में 5 गुणिया 5 पाचू पाचू 25 એટલે અહીંયા અત્યારે મુકાવું છું 25 અહીંયા 2 ગુણ્યા 2 કરશું કેટલા મળશે તમને રૂટ માં 4 પછી એક શોર્ટકટ એ કહીશ જ્યારે આ પ્રકારની રકમ હોય ત્યારે રૂટ માં 5 માઇનસ રૂટ માં 2 છેદમાં
पच्चीस नो वर्गमूल काढ़ीए तो केटलो निकलशे पांच, चार नो वर्गमूल काढ़ीए तो शू निकली सके बे। हवे आपणे आगळ जो सादरूप आपवू होय तो आपी सकसू, हा सर आपी सके ने, तो करिए आपणे रूट में पांच माइनस रूट में बे छेद में केवू छे, पांच माथी केटला बात करवा पड़शे तमारे बे, पांच माथी बे बात कर दे शू जवाब मळशे बोलो त्रण। गुड, तो आपणो थई गयो आंसर। मैं तमने थोड़ी वार पहला कंईक कीधुं तो हूँ तमने शोर्टकट आपीश, याद छे? हलो शोर्टकट आपी दो, रूट नो जारे वर्ग आपेलो होय तमने आम रूट मा पांच इना काउंस नी बे घात आपेले तो शू थाय थोड़क विचारो। आ रूट नो संकेत छे नी दूर थई जाय, खाली पांच आवे, जो रूट मा पांच आका काउंस नी बे घात हती इनो जवाब छेले शू आयो पांच आयो। शू कारण छे? रूट गुणिया रूट वर्ग मूल निकलशे, एना माटे आ स्टेप करे तमारे परीक्षा न करो ने सीधो ख्याल आवतो रहे मने सर रूट नी अंदर कोई संख्या होय अने इनो वर्ग आपेलो होय तो रूट नो संकेत दूर थई जाय सीधा पांच आवी जाय, तो तमे आ करी सको छो। ओके, रकम नंबर चार एटले आपणे आंसर चार बनावीए। आंसर नंबर फोर, रकम लखीए एटले जल्दी ख्याल आवे, एक ना छेद मा रूट मा सात माइनस बे, माइनस बे ई रूट मा नथी पण छतां एनो समयकरण करवू छे कारण के सात नी साथे जोडायेला छे तो आपणे छेद नो समयकरण कीधुं छे एनुं पण सादरूप आपवुं पड़े। तो एक ना छेद मा रूट मा सात माइनस बे, हवे ख्याल आवी गयो हशे के आपणे शुं करवुं छे, शुं करशुं के छेदनी जे रकम छे एने अंशमां गुणशुं अने छेदमां भागीशुं। હવે અહીંયા માઇનસ ની નિશાની હોય તો કેની નિશાની આવશે? પ્લસ ની, તો મૂકી દે પ્લસ, તેથી આપણી પાસે અંશનો ગુણાકાર કરીએ અહીંયા તમારી પાસે, હું આને આખો કૌંસમાં આપણે એમ સમજીએ કે એકનો ગુણાકાર રૂટ સાત સાથે કરે તો રૂટ સાત આવશે, એકનો ગુણાકાર બે વડે કરો બે આવશે, તેથી અંશમાં શું જવાબ મળશે? રૂટમાં સાત પ્લસ બે, છેદમાં सूत्र प्रमाण जवे सादी रीतना जवे अपना पर छे सादी रीत करी एटले बने बेनी प्रेक्टिस मळे। तो आपणी पासे अहींया गुणाकार करशु कोनो कोनो, रूट सात ने रूट सात साथे गुणी सत्यु सत्यु ओगण पचास, प्लस ना प्लस, रूट सात ने बे वडे गुणीए आम पहला कई संख्या मूकीए बे अने पछी कई मूकीए रूट में सात, रूट सात नी गणतरी थई गई पछी कोनी निशानी छे माइनस नी, बे नो गुणाकार कोनी साथे छे रूट सात वडे तो शू मूकी शकाय बे रूट मां सात। खास ध्यान राखजो हवे आ माइनस छे आ प्लस छे तो माइनस प्लस माइनस, बे नो गुणाकार बे वडे करो बे दू चार, आटली गणतरी पूरी थई गई पछी आपणे क्यांक जोती हशे सरखी संख्याओ मळे छे, कई कई सरखी संख्याओ छे? प्लस रूट मां बे रूट मां सात, माइनस बे रूट मां सात, दूर करी शकशुं प्लस माइनस ना आधारे, अंशनो जवाब लखी दे आम नाम रूट मां सात प्लस बे, छेद मां जे संख्या छे लखीए रूट मां ओगणपचास माइनस चार, तो छेद मां आपणे रूट मां जे ओगणपचास आपेला छे तेनुं वर्गमूळ काढी शकीए छे, तो काढी लईए અંશમાં રૂટમાં સાત પ્લસ બે છેદમાં આ રકમનું વર્ગમૂળ કાઢશો શું નીકળશે? સાત, ચારના ચાર, બાદબાકી કરી શકશું? કરી શકે છે, કરી લઈએ સાત પ્લસ રૂટમાં બે, સાતમાંથી કેટલા કાઢ દેશો? ચાર કાઢશો, શું બાકી રહેશે તમારી પાસે? ત્રણ બાકી રહેશે, તેથી આપણો જવાબ બનશે અહીંયા આ પ્રમાણે બનશે, શું બનશે? રૂટમાં સાત પ્લસ બે ના છેદમાં ત્રણ। આ પ્રમાણે તમે છેદનું સમયકરણ કરી શકો છો, છેદનું સમયકરણ આપણે કઈ રીતના કર્યું તો તમને સમજાઈ ગયું હશે કે છેદમાં રહેલી અસમય સંખ્યાને સમય સંખ્યા કઈ રીતના બનાવવાનું એ। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હશે લાઈક કરજો, શેર કરજો, થેન્ક યુ।